નમસ્તે મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતી વિષયમાં અભ્યાસ કરીશું. તો આગળના વિડિયોમાં ગુજરાતીમાં આપણે શું શીખ્યા હતા? સ્વરમાં કયો સ્વર શીખ્યા હતા? રુ, રુ ઋષિ નો રુ. ચલો એ પહેલા આપણે આગળ કેટલા સ્વર શીખી ગયા એ આપણે રિવિઝન કરી લઈએ. અ, અ અજગર નો અ, આ અને કા નો આ, આ આ આગળી નો આ, ઈ ઈ ઈયળ નો ઈ, ઈ ઈ ઈસ નો ઈ, ઊ ઊ ઉતરડ નો ઊ, ઊ ઊ ઊન નો ઊ, અને ઊનના ઊ પછી શું આવ્યું હતું? રુ, રુ ઋષિ નો રુ. તો આપણે રુ ઋષિ ની નિશાની કેવી થાય ખબર છે? રુ ની નિશાની આવી થાય. અહીંયા મૂળાક્ષર કક્કો લખ્યો હોય તો જો ક વત્તા રુ બરાબર ક્રુ. ક લખીને રુ ની નિશાની કેવી કરી? નીચે નાનો સી કરી દીધો. પછી ખ વત્તા રુ બરાબર ક્રુ, એવું આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા. આજે આપણે રુ વાળા શબ્દો શીખીશું, શબ્દોનું વાંચન અને લેખન. તો બધા ગુજરાતીની વર્કબુકમાં પાના નંબર એકડે ને મીંડે 10 ખોલો. આવું પેજ ખુલશે, પાના નંબર એકડે મીંડે 10 ખુલ્યું આવું પેજ. વેરી ગુડ. તો આપણે અહીંયા શબ્દો લખીશું. જો આ શું છે? ન, પછી એને નીચે આવી નિશાની કરી છે તો એને શું વંચાય? નૃપ. પછી આ શું છે? વૃષભ. આ શું છે? કૃષક. અને આ શું છે? વૃક્ષ. ખબર પડી? હવે આ નીચે જે શબ્દો છે એ હું તમને બોર્ડ ઉપર શીખવાડું છું. તમારે આ ટપકા ટપકા છે ગૂંટવાના છે અને ખાલી બોક્સમાં જાતે સરસ અક્ષરથી લખવાનું છે, બહાર ના જાય એવી રીતે. તો ચલો, આ પહેલો કયો શબ્દ છે? તો ક કમળનો ક લખ્યો છે અને એની નીચે જોવો નાનો સી કર્યો છે. શેની નિશાની છે? આ રૂની. તો આને શું વંચાય? ક્રુ. અને પને કાનો પા, કૃપા. તો આપણે સરસ અક્ષરથી નીચે લખીશું કૃપા. પછી જો બીજો શબ્દ કમળનો ક છે, એની નીચે આ શેની નિશાની કરેલી છે? રૂની. તો આ શું વંચાશે? ક્રુ. અને તને રસ્વઈ ટી, ક્રુ ટી. તો નીચે સરસ અક્ષરથી આપણે લખીશું ક્રુ ટી. એના નીચે જો આ ક છે ક્રુ, અને ષટકોણના શને રસ્વઈ શી, કૃષી. પછી જો આ શું લખ્યું છે? ગણપતિનો ક, એને નીચે કઈ નિશાની છે? ઋની નિશાની છે. તો આને શું વંચાશે? ગૃ. અને આ શું છે? હ, ગૃહ. પછી આ શું છે? ધ, ધજાનો ધ, એને નીચે શેની નિશાની છે? આ ઋની. તો આ શું વંચાશે? ધ્રુવ. શું વંચાશે? ધ્રુવ. અને અણફેણના અણને કાનોડા, ધ્રુવણા. તો આપણે સરસ અક્ષરથી લખીશું ધ્રુવણા. ખબર પડે છે બધાને? પછી આ શું છે? ત, તલવારનો ત, એની નીચે કેવી શેની નિશાની કરેલી છે? ઋની. તો આને શું વંચાશે? તૃ. શું વંચાશે? તૃ. અને આ છે શને કાનો શા, તૃષા. હવે આ જો આ શું છે? દ, દડાનો દ છે, પણ એની ઉપર જો આ નિશાની તમને દેખાય છે? આવો વળાંક દેખાય છે. આ છે દડાનો દ, પણ આ વળાંક દેખાય છે એટલે આને શું વંચાય? દ્ર વંચાય. આને શું વાંચતા હતા? તૃ વાંચતા હતા. પણ ઉપર આ છે એને શું વંચાય? ર, એનો ર થઈ જાય એટલે શું વંચાય? દ્ર. શું વંચાય? દ્ર. અને શરણાઈનો શ, તો શું થાય? દ્ર. જો આવી રીતે આમ કરીને આમ દ્ર શ.
અહીં નીચે કરેલું હોય તો એને શું વંચાય? ધ્રુવ. જો આ દ લખ્યું હોય અને એની નીચે આગળ સી કર્યો હોય તો એને શું વંચાય? ધ્રુવ. પણ આ તો દ ની ઉપર આવું છે, ઊંધો સી વળાંક જોયો તો એને શું વંચાય? દ્ર વંચાય. શું વંચાય? દ્ર. તો દ્રશ. એવી રીતે આ શું છે? દ્ર દ્ર ધ દ્ર ડ. પછી આ શું છે? ચલો બધાને આવડે છે બોલો. રુ રુ ઋષિ નો રુ અને જમૃક ના જને રસવું જુ રુ જુ. એટલે અહીં સુધી તમારે લખ્યું. વેરી ગુડ. હવે બાજુમાં હોમવર્ક ગૃહ કાર્ય આપેલું છે. જો ગૃહ કાર્ય એ પણ હું અહીંયા બોર્ડ ઉપર તમને શીખવાડું છું. તમારે ટપકા ટપકા છે ગૂંટવાના છે અને ખાલી બોક્સમાં સરસ રીતે લાઈનની બહાર ના જાય એવા સરસ અક્ષરથી લખવાનું છે. તો ચલો આ શું છે? ક ને નીચે ઋની નિશાની છે તો શું વંચાય? ક્રુ. અને કાનો ણા લ લખો ટીનો લ કૃણાલ. તો ચલો સરસ અક્ષરથી લખો કૃણાલ. પછી આ શું છે? મૃ. મને નીચે આ નિશાની છે તેને શું વંચાય? રુ. મૃ દને રસ્વ ઉદુ તને કાનો તા. તમારે બધાએ વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે. પછી આ છે ત તલવારનો ત. નીચે શેની નિશાની છે? ઋની. તો શું વંચાય? તૃ. અને ણ તૃણ. પછી આ પણ શું છે? તૃ. આ તને દીર્ઘઈ તી અને ય તૃતીય. ચલો પછી આ શું છે? આ તો બધાને આવડે છે બોલો. રુ ઋષિ નો રુ. રુ અને તને રસ્વ તુ રુ તુ. પછી આ શું છે? રુ ઋષિ નો રુ ઋણ. શું છે? ઋણ. ચલો એકવાર આપણે આ શબ્દો વાંચી લઈએ. કૃપા, કૃતિ, કૃષિ, ગૃહ, ધૃણા, તૃષા, દ્રશ, દ્રઢ, રુજુ, કૃણાલ, મૃદુતા, તૃણ, તૃતીય, ઋતુ, ઋણ. ખબર પડી તમને ઋવાળા શબ્દોમાં? વેરી ગુડ. તો તમારે પાના નંબર એકડે મીંડે 10 સરસ અક્ષરથી વર્કબુકમાં લખવાનું છે અને આ જ શબ્દો ગુજરાતીની નોટબુકમાં પણ સરસ અક્ષરથી લખવાના છે. બોલી બોલીને લખવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે એટલે આપણને આવડી જાય. કરશો ને બધા? વેરી ગુડ. તો બીજું હવે આપણે આગળના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી આવજો.